વિસ્તાર છે અને અત્યારે કોર્પોરેશન દ્વારા શું કામગીરી હાથ ધરવામાં આવી છે? આ કલામંદિરનો ખાંચો છે, ગણપતિ, દશા માતા, અંબા માતા વગેરે બધી મૂર્તિઓનું આમ ધાર્મિક સ્થળ કહેવાય કે જ્યાં બધી મૂર્તિઓનું બનાવટ બનાવે છે અને વેચાણ બી થાય છે. અત્યારે અહીંયા કોર્પોરેશન દ્વારા જે બહાર અમે ટેમ્પરરી તંબુ લગાવીએ છીએ કે જે લગાવીને અમે વરસાદથી અમે બહાર માલ લગાવીએ અને રક્ષણ મળે, કોર્પોરેશનની એવું કહેવું છે કે આ બધું જ તમે હટાવી લો કારણ કે આ કોરોનાને વધારે ફેલાવી શકે. પણ સાહેબ, આપણે બધાને એવું જણાવવા માગીએ છીએ કે અમે આમ તેમ કરીને આ કોરોનાની મહામારીમાં અમે બધા જ અટવાઈ ગયા છે, વેપાર ધંધો બધો ખલાસ થઈ ગયો છે. માંડ માંડ અમે મૂર્તિઓનો ધંધો કરીએ છીએ. ચાર પાંચ દિવસ ખાલી કોર્પોરેશનવાળા થોડી અમને એવી સગવડ કરી આપે કે અહીંયા પબ્લિક ભેગી ના થઈને અમે અહીંયા ધંધો વ્યવસ્થિત કરી શકીએ. બસ એ અમારા તંત્ર સામે આપણે અપીલ છે. જો આ રીતની કામગીરી જે કરેલી છે તો કેટલું નુકસાન જાય એવું છે વેપારીઓને? ઘણું બધું. અત્યારે 25% બી ઘરાકી નથી. જે દર વર્ષે જે અમારે ઘરાકી અત્યારે બધા મૂર્તિઓ અમારે ત્યાં બુકિંગ કરાવવા માટે ખરીદવા માટે આવે છે, અત્યારે આ કોરોનાને લીધે એની બીકથી પબ્લિક ભેગી થતી બી નથી. અને જ્યારે ઓછી પબ્લિક આવે છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ થોડીક અમને, જો કે એમને ઉપરથી તક ઓર્ડર હોય એટલે એ લોકો બી કશું નહીં કરવાના, એટલે પણ આપણે તંત્રને એટલી રિક્વેસ્ટ છે કે અમે બધા વેપારીઓને ખાલી અહીંયા પબ્લિક ભેગી ના થાય, જો કોરોનાને સામે થોડુંક અમને સપોર્ટ કરે કે ભાઈ તમે ધંધો બી કરી શકો ને મૂર્તિઓ બી વેચાય અને પબ્લિક બી ભેગી ના થાય એવી કંઈ વ્યવસ્થા તંત્ર કરી આપે, એ જ આપણે વિનંતી. દિગેશ પ્રજાપતિ. રોકડના ધનબંધના મંદિરની જે રોડ કાંઠો કવર કરીને આ લોકો બેસી ગયા છે અને કોઈ જાતનું સોશિયલ ડિસ્ટન્સ નથી રાખતા કે કઈ આજે કોરોનાની મહામારી આપણા વડોદરામાં દિવસે ને દિવસે વકરી રહી છે. ફૂટપાથ તમે જોઈ રહ્યા છો કેટલી સાંકડી ગલી છે અને એના કારણે સ્થાનિક પ્રજાની રજૂઆત હતી, એના કારણે બંને ફૂટપાથ આપણે જે દશામાની મૂર્તિઓનો લોકોની ધાર્મિક લાગણી જોડેલી છે પણ પોતાની દુકાનમાં ધંધો કરે સારી રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખીને, એવી અમારે આ લોકોને કહેવું. આજે કઈ કઈ જાતના દબાણો દૂર કરો? બસ આ દશામાના જે ફૂટપાથ કવર કરીને બેસી રહ્યા છે એ બધા શેડ ખોડાઈ રહ્યા છે.